गुड मॉर्निंग फ्रेंड्स, हाउ आर यू। तो विद्यार्थी मित्रों, आज आप सब्जेक्ट इंग्लिश में आग जोवानू छे। आपणे एक्टिविटी नंबर वन, यूनिट नंबर वन, एक्टिविटी नंबर वन पर हता, जे आपणे सारी रीते वाँचीने समझी लीधी हती। तो हवे आजे आपणे एक्टिविटी नंबर वन बी अने वन सी जोवानू छे। तो आमा छे फाइंड आउट द वर्ड पेर फ्रॉम द पोयम। हवे तमारे आमा शू करवानू छे, ऊपर जे पोयम आपी छे ए पोयममांथी तमारे आ जे रह्या शब्दो छे एना पेर शोधवाना छे, बराबर। जो अहीं एक्जाम्पलमां तमने आप्युं छे सीटी, बराबर। तो एनू पेर शू छे? स्वीटी, बराबर। હવે બીજું છે રૂપી, તો હવે તમે આમાં શોધો આ રહ્યું રૂપી, તો એનો પેર શું આવશે? ટોફી। શું આવશે? ટોફી। તો આપણે અહીંયા શું લખશું? ટી ઓ ડબલ એફ વાય, બરાબર। હવે બીજું છે ડેડ। શું છે? ડેડ। તો એનું શું આવશે? જો અહીંયા તમને ડેડ દેખાય છે, તો એનું શું આવશે? ટ્રેડ। શું આવશે? ટ્રેડ। ટ્રેડ એટલે દોરો। તો લખો અહીંયા મારી સાથે ટી એચ આર ઈ એ ટી। હવે છે પિન। તો જો અહીંયા તમને પિન દેખાય છે, તો એનું શું આવશે? થીન। શું આવશે? થીન। ટી એચ આઈ એન, બરાબર। હવે બાજુમાં છે શાર્પ, એસ એચ એ આર પી, શાર્પ। તો એનું શું થશે? એનો સેમ ટુ સેમ શબ્દ કયો આવશે? હાર્પ। શું આવશે? હાર્પ। તો અહીંયા શું લખશું? હાર્પ, એચ એ આર પી, હાર્પ, બરાબર। હવે છે શોર, શું છે? શોર, ખાટું। તો એનું આપણે શું જોશું? ઉપર જો એનો પેર કયું હતું? શોર, અને એનું નીચે ફ્લાવર, એફ એલ ઓ ડબલ્યુ ઈ આર। હવે આ જે શબ્દો છે એ પેર તમને સમજ પડી કઈ રીતે બન્યા? એના ઉચ્ચાર ઉપર, બરાબર। તમારે એના ઉચ્ચાર ઉપર એની પેર બનાવવાની છે। હવે છે નીચે જો કમ્પ્લીટ ધ ટેબલ, બરાબર। તમને અહીંયા આપ્યું છે આઈ ગીવ બેક, એક્ઝામ્પલમાં ટોફી, ઇટ વોઝ શોર। ટોફી એટલે ચોકલેટ અથવા તો મીઠાઈ, શોર એટલે ખાટી, બરાબર। તો હવે અહીંયા આપણે શું લખશું? આમાંથી આપણે એક વસ્તુ લખશું અને એ વસ્તુની આગળ કેવી હતી એના વિશે આપણે લખવાનું છે। તો જો ઉપર જઈએ, ફ્લાવર, બરાબર। એણે ફ્લાવર લીધું, ફૂલ લીધું, તો ફૂલ કેવું હતું? ડેડ। ચિત્રમાં તમને દેખાય છે ને કરમાઈ ગયેલું, તો આપણે અહીંયા શું લખશું? ફ્લાવર, એફ એલ ઓ ડબલ્યુ ઈ આર, ફ્લાવર, અને એની સામે શું લખશું? ડેડ, એટલે કરમાઈ ગયેલું, સુકાઈ ગયેલું, બરાબર। હવે લેશું ટ્રેડ, બરાબર, દોરો, બરાબર। તો એ દોરો કેવો હતો? થીન, પાતળો। તો અહીંયા આપણે પહેલાં શું લખશું? ટ્રેડ, ટી એચ આર ઈ ડી, ટ્રેડ, બરાબર, અને એની સામે લખશું થીન। હવે શું આવશે? પિન। જો ફ્લાવર ડેથ થઈ ગયું, બરાબર, ટ્રેડ અને થીન થઈ ગયું, હવે એની નીચે શું છે? પિન। તો પિન કેવી હતી? ચિત્રમાં તમને દેખાય છે પિન કેવી હતી? શાર્પ, બરાબર। તો અહીંયા આપણે લખશું પિન, અને અહીંયા સામે આવશે શાર્પ, એસ એચ એ આર પી, શાર્પ, અણીવાળી। હવે આવશે હાર્પ, આ રહ્યું ચિત્રમાં તમને દેખાય છે ને વીણાવાદક, તંતુવાદક, હાર્પ। તો આપણે નીચે શું લખશું? હાર્પ,
परंतु विद्यार्थी मित्रों हार्प शू हतुं तंतुवादक एक संगीतनुं साधन तो ये बाड़क ने वगाड़ता आवड़तुं नहीं हतुं तो आपणे एने नीचे शू कीधुं हतुं वुड नॉट प्ले हार्प अने केवुं हतुं वुड नॉट प्ले एने आवड़तुं न हतुं तो अहीं आपणे शू लखशुं वुड नॉट प्ले। तो विद्यार्थी मित्रों आ रह्यो आपणो एक्टिविटी नंबर 1 नो बी अने सी। हवे आपणे त्यार पछीनी एक्टिविटी ऊपर जवानुं छे। एक्टिविटी नंबर 2 बराबर रीड द फॉलोइंग डायलॉग्स। હવે અહીંયા તમને ડાયલોગ્સ આપ્યા છે એ ડાયલોગ્સને વાંચવાના છે સારી રીતે અને સમજવાના છે તો એ ડાયલોગ ઉપર જવા પહેલાં આપણે એમાં આવતા થોડા ઘણા જે શબ્દો છે નવા શબ્દો એની માહિતી મેળવી લઈએ તો તમારે તમારી અંગ્રેજીની નોટમાં યુનિટ નંબર 1 લખીને આજની તારીખ લખવાની છે 3/12/2020 ત્યાર પછી આ રીતે હેડિંગ મારવાનું છે એક્ટિવિટી નંબર 2 અને ન્યૂ વર્ડ્સ આ જે શબ્દો છે એક શબ્દ 5 વાર તમારે લખવાના રહેશે સૌ પ્રથમ તમારે આ રીતે લખવાના છે ત્યાર પછી તમારે 5 વાર લખવાના રહેશે મેકિંગ MAKING મેકિંગ એટલે બનાવવો કર્ડ CURD કર્ડ એટલે દહીં શ્યોર SURE શ્યોર એટલે ચોક્કસ ગ્રેમ ફ્લોર GRAM ગ્રેમ ફ્લોર FLOUR ગ્લેમ ફ્લોર એટલે ચણાનો લોટ CURRY કઢી એટલે કઢી અંગ્રેજીમાં એને કરી કહેશું અને ગુજરાતીમાં કઢી સમ SOME સમ એટલે થોડો તો વિદ્યાર્થી મિત્રો આપણી એક્ટિવિટી 2માં આટલા જે નવા શબ્દો છે એ શબ્દો તમારે 5 વાર નોટબુકમાં લખવાના રહેશે તો વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ